સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. 27 સપ્ટેમ્બર 2024 રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ 1-4 તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ ₹633 કરોડના ખર્ચે તૈયાર થયેલા બે યોજનાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરણ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાનો પાણીનો લાભ મળી રહેશે. બનાસકાંઠા જિલ્લાના નર્મદાના મુખ્ય નહેર દેવપુરા તાલુકો વાવ ઓફટેક આધારિત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે, જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરા શહેરને સમાવેશ કરાયો છે, જેમાં કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ, લાખણી તાલુકાનો 1 તેમજ થરા શહેરનો સમાવેશ થયો છે. ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળકુવા આધારિત સ્વતંત્ર બોર આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફતે પાણી મેળવે છે. આ ગામના પાતાળ કુવાઓનું પાણીનું સ્તર દિન પ્રતિદિન નીચા ઉતરતા જતા હોય તથા આ વિસ્તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવા ફ્લોરાઇડ, નાઇટ્રેટ તથા સેલિનિટીનું પ્રમાણ વધુ હોય પીવાના પાણીની સમસ્યા હતી. જ્યારે વર્ષો વર્ષ ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તા યુક્ત ન હોય વિશ્વસનીય સ્ત્રોત તરીકે નર્મદાનું મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી. ગુજરાત સરકાર દ્વારા સમસ્યાને ગંભીરતાથી લઈ ₹2 કરોડના ખર્ચે 2 પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી, જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં તેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે, જે લોકાર્પણ થતાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ 192 ગામની કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે. આ બંને યોજના માટે કુલ 5 ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે.